विद्यार्थी मित्रों, आज आप अभ्यास करीशू धोरण आठ विषय है जीके सामान्य ज्ञान, जेनु यूनिट नंबर पांच जी है भारतनो इतिहास, जेमाते आपणे आज अर्वाचीन युग विषय बात करीशू। भारतना इतिहास में सौ प्रथम जोईए अर्वाचीन युग, त्यारबाद आवशे कंपनी शासकों। तो कि जे ब्रिटिशरो भारत में आया तो ते भारत में आवीने कोणे कई कंपनी स्थापी तेनी बात करिए। तो सौ प्रथम जोईए अर्वाचीन युग, कयो युग विद्यार्थी मित्रों? अर्वाचीन युग। तो अर्वाचीन युग में भारत में सौ प्रथम आवानो मार्ग कोने शोध्यो? तो वास्को द गामाए भारत में आवानो सौ प्रथम जड़मार्ग शोधी काढ्यो हतो। तो जो ईस्वीसन 1498 में, क्यारे? ईस्वीसन 1498 में पोर्टुगलना खलासी वास्को द गामाए, क्यानो हतो वास्को द गामा? पोर्टुगलनो हतो। भारत आवानो नवो जड़मार्ग शोधी काढ्यो। ईस्वीसन 1510 में आल्फोन्सो द आल्बुकर्के गोवा जीती लीधु। हवे जे वास्को द गामा छे तेने भारत आवानो नवो जड़मार्ग शोधी काढ्यो। એટલે કે પોર્ટુગીઝના જે લોકો હતા એ ભારતમાં આવી ગયા ક્યાંથી? તો કે આ જે નવો જળમાર્ગ શોધાયો હતો ત્યાંથી। ત્યારબાદ તે લોકોએ આવ્યા અને શું? તો કે 1510માં ગોવા પણ જીતી લીધું। શું કર્યું? તો કે ગોવા જીતી લીધું। ત્યારબાદ શું થયું? તો કે ઈસવીસન 1595માં હોલેન્ડના ડચ લોકો ભારતમાં આવ્યા। સૌ પ્રથમ કોણ આવ્યા? પોર્ટુગલ લોકો આવ્યા। ત્યારબાદ 1595માં ડચ ક્યાંના હતા? હોલેન્ડ। હોલેન્ડના ડચ લોકો શું કર્યું? ભારતમાં આવ્યા। હોલેન્ડના જે ડચ લોકો છે તે ભારતમાં આવ્યા। તેમણે ઈસવીસન 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ક્યારે સ્થાપના કરી? 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની। તો કે જે હોલેન્ડના ડચ લોકો 1595માં ભારત આવ્યા, તેમણે ઈસવીસન 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ત્યારબાદ ઈસવીસન 1600માં અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી। કોને? અંગ્રેજોએ, બ્રિટિશરોએ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ત્યારબાદ ઈસવીસન 1613માં સર થોમસ રોબોએ બાદશાહ જહાંગીરની પરવાનગી લઈ સુરતમાં સૌપ્રથમ વેપારી કોઠી સ્થાપી। કોની? તો કે જહાંગીર, એ વખતનો બાદશાહ હતો કોણ? જહાંગીર હતો। તેને જહાંગીરની મંજૂરી લઈ સુરતમાં વેપારી કોઠી સ્થાપી। કોના દ્વારા સ્થપાઈ? તો કે થોમસ રોએ। ત્યારબાદ તો કે ભારતમાં વેપારીક દ્રષ્ટિએ પ્રવેશેલ યુરોપીય દેશોમાંના ફ્રેન્ચો સૌથી છેલ્લે, એટલે કે ઈસવીસન 1670માં આવ્યા। સૌ પ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા, ત્યારબાદ સૌથી છેલ્લે ભારતમાં કોણ આવ્યા? ફ્રેન્ચ લોકો આવ્યા, એટલે કે ફ્રેન્ચો સૌથી છેલ્લે ઈસવીસન 1670માં ભારતમાં આવ્યા। તે લોકો ભારત કઈ દ્રષ્ટિએ આવ્યા હતા? તો કે વેપારિક દ્રષ્ટિએ આવ્યા હતા। ઈસવીસન 1757માં પલાશીના યુદ્ધમાં બંગાળના સિરાજ
ઉર્દ ગૈલાને હાર આપી અને મિર્જાફરને નવાબ બનાવ્યો. આ રીતે કલાઈવે સૌપ્રથમ ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તો વેપારની દ્રષ્ટિએ જ આવ્યા હતા, પરંતુ ધીરે ધીરે તેમને ભારત પર શાસન કરવાનું લાલચ જાગી અને સૌપ્રથમ તેમને બંગાળના સિરાજ ઉદ દેલાને હરાવીને મિર્જાફરને નવાબ બનાવ્યો અને અહીંથી તેમને સૌપ્રથમ આ રીતે કોને કલાઈવીએ ભારત પર અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. ઈસવીસન 1775માં શું કર્યું, કોને પાયો નાખ્યો, કલાઈવીએ મિર્ઝાફરને નવાબ બનાવ્યો અને કલાઈવીએ સૌપ્રથમ અંગ્રેજી સત્તાનો પાયો ભારતમાં નાખ્યો. ત્યારબાદ ઈસવીસન 1758માં રોબર્ટ કલાઈવે બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો. શું કર્યું, રોબર્ટ કલાઈવે જે છે એ બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો. ક્યારે, ઈસવીસન 1758ની સાલમાં. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાલ આવશે ઈસવીસન 1757. અને 1758માં શું બન્યો, ગવર્નર બન્યો. કોણ, રોબર્ટ કલાઈવે. ત્યારબાદ ઈસવીસન 1764માં અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં બંગાળ અને બિહાર જીતી લીધું. તો કે 1764માં અંગ્રેજોએ આપણું બંગાળ અને બિહાર જીતી લીધું, મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી. એમને જીતી લીધું એટલે ત્યાંનો મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ તેમણે મેળવી લીધી. તો આ વાત હતી આપણા અર્વાચીન યુગના ઇતિહાસની, કઈ રીતે અંગ્રેજો ભારતમાં આવ્યા, કઈ દ્રષ્ટિથી આવ્યા હતા અને ધીરે ધીરે તેમણે કઈ રીતે આપણા ભારત પર અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. તો સૌપ્રથમ કોણ આવ્યું હતું ભારતમાં વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગલ લોકો આવ્યા હતા. ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા એટલે કે બ્રિટિશરો આવ્યા અને ત્યારબાદ છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા. ઈસવીસન 1757માં કલાઈવીએ સૌપ્રથમ મિર્ઝાફરને નવાબ બનાવી અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. ત્યારબાદ શું થયું, તો કે 1764માં બક્સરના યુદ્ધમાં બંગાળ અને બિહારને જીતી લીધું અને ત્યાંનો મહેસૂલ ઉઘરાવવાની સત્તા તેમણે મેળવી લીધી. હવે અહીંયાથી આપણું અહીંયા જે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલુ થયું એટલે અલગ અલગ કંપની શાસકો આવ્યા. તો હવે આપણે જોઈએ કે કયા કંપની શાસકો આવ્યા. તો સૌપ્રથમ નામ છે વોરન હેસ્ટિંગ. કયું નામ છે વિદ્યાર્થી મિત્રો, વોરન હેસ્ટિંગ. હેસ્ટિંગ્સ તો સૌપ્રથમ કંપની શાસક આવ્યો વોરન હેસ્ટિંગ્સ. ઈસવીસન 1772 થી ઈસવીસન 1785ની સાલ દરમિયાન, તો કે તે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. કોણ, વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તેમણે ન્યાય માટે જિલ્લાઓમાં દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કરી. તો કે કોઈ સાથે અન્યાય થતો હોય તો તેને ન્યાય મળે તે માટે જિલ્લાઓમાં દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કરી. ઈસવીસન 1773માં નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં મૂક્યો. શું કર્યું, તો કે નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં મૂક્યો. કોના દ્વારા મુકાયો, વોરન હેસ્ટિંગ્સ દ્વારા. ત્યારબાદ જોઈએ તો કે લોર્ડ કોર્નવેલિસ. લોર્ડ કોર્નવેલિસ આવ્યો તેમના બાદ. તો કે તેણે તે કઈ સાલમાં આવ્યો, તો કે ઈસવીસન 1785થી ઈસવીસન 1793ની સાલ દરમિયાન. તો કે તેણે
कायमी जमाबंदी दाखल करी। शुं करूं? कायमी जमाबंदी दाखल करी। कायमी धोरणे जमीनो मालिकीनो हक आप्यो, तो कि जे जमीन वावता होय तेने कायमी धोरणे जमीनना मालिकीनो हक आप्यो। कायमी जमाबंदीना जनक तरीके ओळखाय छे, तेने शेना तरीके ओळखवामां आवे छे? तो कि कायमी जमाबंदीना जनक तरीके ओळखवामां आवे छे। કોર્નવોલિસે પોલીસ સેવાનું સૂચન કર્યું। પોલીસની જે સેવા છે તેનું સૂચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? કોર્નવોલિસ દ્વારા। ત્યારબાદ આવશે લોર્ડ વેલેસલી, ત્રીજા ગવર્નર તરીકે આવશે લોર્ડ વેલેસલી। તો લોર્ડ વેલેસલી કયા સમય દ્વારા દરમિયાન હતા? તો કે ઈસવીસન 1798 થી 1805ના સમયગાળા દરમિયાન ગવર્નર હતા। તો કે લોર્ડ વેલેસલીએ ટીપુ સુલતાનને હરાવ્યો। શું કર્યું? તેણે ટીપુ સુલતાનને હરાવ્યો અને સહકારી યોજના દ્વારા બ્રિટિશ શાસનનો વિસ્તાર કર્યો। સહકારી યોજના દ્વારા બ્રિટિશ શાસનનો વિકાસ કર્યો, વિસ્તાર કર્યો। સહકારી યોજનાને કારણે ઘણો પ્રચલિત બન્યો। આજે છે લોર્ડ વેલેસલી, તે સહકારી યોજનાના કારણે શું થયું? ઘણો પ્રસિદ્ધ અને પ્રચલિત બન્યો। ત્યારબાદ આવશે લોર્ડ હેસ્ટિંગ, લોર્ડ હેસ્ટિંગ્સ એ કયા સમયગાળા દરમિયાન હતો ગવર્નર? તો કે ઈસવીસન 1813 થી 1823ના સમયગાળા દરમિયાન તે ગવર્નર રહ્યો। લોર્ડ હેસ્ટિંગ્સે ઈસવીસન 1816માં નેપાળ જીતી લીધું। નેપાળને શું કર્યું? જીતી લીધું। ઈસવીસન 1818માં ત્રીજા મરાઠા વિગ્રહના અંતે મરાઠા સત્તાનો અંત આવ્યો। તો કે જે ત્રીજો વિગ્રહ થયો ઈસવીસન 1818માં, ત્યારબાદ મરાઠા સત્તાનો શું થયો? અંત આવ્યો। તેણે ઈસવીસન 1818માં મધ્ય ભારતમાં પ્રજાને ત્રાસ આપતા પીઢારાઓનો નાશ કર્યો। શું કર્યો? તો કે પ્રજાને નાશ આપતા પીઢારાઓનો નાશ કર્યો। ત્યારબાદ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક, કયા આવશે? લોર્ડ વિલિયમ બેન્ટિક। તો ઈસવીસન 1828 થી 1835ના સમયગાળા દરમિયાન ગવર્નર હતા લોર્ડ વિલિયમ બેન્ટિક। તો કે ઈસવીસન 1829માં સતી થવાનો રિવાજ નાબૂદ કર્યો। જો પહેલાના જમાનામાં કોઈ પુરુષ મૃત્યુ પામે તો તેની સાથે તેની પત્ની સતી થઈ જતી હતી, તે પણ સ્વૈચ્છિક મૃત્યુને સ્વીકાર કરતી હતી, તેને કહેવાય સતી થવાનો રિવાજ। તો આજે છે લોર્ડ વિલિયમ બેન્ટિક, તેને ઈસવીસન 1829માં સતી થવાનો જે રિવાજ હતો તેને નાબૂદ કર્યો, નાબૂદ કરતો કાયદો બનાવ્યો। તો કે સતી થવાનો જે રિવાજ છે તેને નાબૂદ કરવાનો કાયદો બનાવવામાં આવ્યો। તેણે ગુલામી પ્રથા નાબૂદ કરી। ત્યારબાદ શું કર્યું? તો કે ગુલામી પ્રથા જે છે એ નાબૂદ કરી। તેમણે કરેલા કાર્ય માટે તે સુધારાવાદી ગવર્નર તરીકે જાણીતા છે। તો તેમણે શું કર્યું? તો કે એમણે જે કાર્ય કર્યા એ સુધારાવાદી હતા, તેથી તે સુધારાવાદી ગવર્નર તરીકે ઓળખાય છે। ત્યારબાદ આવશે લોર્ડ ડેલહાઉસી, કે ઈસવીસન 1848 થી 1856ના સમયગાળા દરમિયાન ગવર્નર કોણ હતા? લોર્ડ ડેલહાઉસી। તો કે ભારતમાં સૌપ્રથમ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરી।
ભારતની સૌપ્રથમ રેલવે ક્યાંથી ક્યાં દોડતી હતી? તો કે મુંબઈથી થાણા વચ્ચે, જેની શરૂઆત લોર્ડ ડેલહાઉસી દ્વારા કરાવવામાં આવી. તેણે ખાલસા નીતિનો અમલ કરી અયોધ્યા, પંજાબ, બર્મા, સાતરા, ઝાંસી, નાગપુર, કર્ણાટક, નિઝામ, સબલપુર, તંજાવુરને ખાલસા કરી અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. તો કે ખાલસા નીતિનો અમલ કરી આજે બધા સ્થળો છે, પંજાબ, બર્મા, સિતારા, ઝાંસી, નાગપુર, કર્ણાટક, અયોધ્યા, નિઝામ, સંબલપુર, આજે બધા વિસ્તારો છે તેને ખાલસા કરી અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. તો આ વાત કરી કંપની શાસકોની કે કયા કયા ગવર્નર આપણા દેશ પર આવ્યા. હવે જોઈએ આપણે ભારતને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની. હવે કે અહીંયા બધા આપણે અંગ્રેજી શાસન શરૂ થયું, ભારતમાં અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી, આ બધા અલગ અલગ ગવર્નરો ભારત પર આવ્યા. હવે શું કર્યું? તો કે ભારત ગુલામીમાંથી આઝાદ થવા માગતું હતું, તેના માટે ઘણા બધી ચળવળો, સ્વાતંત્ર્ય સંગ્રામ કરવામાં આવ્યા એ આપણે જાણીએ છીએ. તો કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ક્યારે? ઈસવીસન 1857 થી ઈસવીસન 1858ની સાલ દરમિયાન. તો જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે હવે આપણે અભ્યાસ કરીએ આગળ. અઢારસો ને 1857નો વિપ્લવ પણ થયો હતો ઈસવીસન 1857ની સાલમાં. તો જોઈએ ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રતિક, શેનું પ્રતિક રખાયું હતું? કમળ અને રોટી. કમળ અને રોટીનું પ્રતીક રખાયું હતું. 29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડે પ્રથમ શહીદ થયા. શું થયું? તો કે જે સ્વાતંત્ર્ય સંગ્રામ કરવામાં આવ્યો તેમાં 29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડે સૌપ્રથમ શહીદ થયા. 10 મે 1857ના રોજ મેરઠમાં સિપાહીઓએ બળવો કર્યો. શું થયું? મેરઠના જે સિપાહીઓ છે તેમના દ્વારા બળવો કરવામાં આવ્યો. બળવાના મુખ્ય કેન્દ્રો કયા હતા? તો કે દિલ્હી, આગ્રા, કાનપુર, મેરઠ, બનારસ, અવધ એટલે કે અયોધ્યા, ઝાંસી, ગ્વાલિયર વગેરે હતા. આ બધા જે સ્થળો હતા તે બળવાના મુખ્ય સ્થળો હતા. નવેમ્બર 1858થી ભારત બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. તો કે નવેમ્બર 1858થી ભારત શું થયું? બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ભારતની આઝાદીની પ્રથમ લડત નિષ્ફળ ગઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અન્યાયી શાસનનો પણ અંત આવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ લડત નિષ્ફળ ગઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અન્યાયી શાસનનો પણ શું થયો? અંત આવ્યો. મિત્રો, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ત્યારબાદ આવશે ભારતીય રાષ્ટ્રીય ચળવળ. તો ઈસ્ટ ઇન્ડિયાના કંપનીના શાસન બાદ ભારતમાં બ્રિટિશરનું તાબા હેઠળ આવી ગયું. આપણે જોયું કે બ્રિટિશરોએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, ત્યારબાદ શું થયું? તો કે ભારત જે છે એ બ્રિટિશરોના તાબા હેઠળ આવી ગયું, જેમાંથી ભારતને આઝાદી મળતાં 90 વર્ષ લાગી ગયા. એટલે કે બ્રિટિશરોના તાબામાંથી આઝાદ થતાં ભારતને કેટલો? 90 વર્ષ જેટલો સમયગાળો લાગી ગયો. ઈસવીસન 1885માં મુંબઈમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ. ક્યારે? ઈસવીસન 1885માં. ત્યારબાદ તો કે ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝન બંગાળના ભાગલા પાડ્યા અને બંગભંગ આંદોલન શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે બ્રિટિશરોની નીતિ શું હતી? કે ભાગલા પાડો અને રાજ કરો. તો તેમણે શું કર્યું? બંગાળના ભાગલા પાડ્યા અને બંગભંગ આંદોલન શરૂ થયું. વળી સ્વદેશી ચળવળ હેઠળ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો. એટલે કે સ્વદેશી વસ્તુને અપનાવી વિદેશી વસ્તુઓનો શું થયો? બહિષ્કાર કરવામાં પણ આવ્યો. ડિસેમ્બર 1906માં
સલીમુલ્લાહ ખાન અને સર સૈયદ અહેમદે ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરી. શું થયું તો કે ડિસેમ્બર 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ડિસેમ્બર 1907માં સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા થયા. ત્યારબાદ જે કોંગ્રેસ સત્તાની સ્થાપના કરવામાં આવી હતી તેના પણ ભાગલા થયા. ઈસવીસન 1909માં મોરલ મિન્ટો સુધારાએ ભારતમાં કોમવાદ અને વર્ગવાદને ઉત્તેજન આપ્યું. કોમવાદ અને વર્ગવાદ એટલે કે એક કોમના વ્યક્તિઓ જ્ઞાતિવાદ અને વર્ગવાદને શું કરવામાં આવ્યું, ઉત્તેજન આપવામાં આવ્યું. ત્યારબાદ તો કે ઈસવીસન 1916માં લોકમાન્ય તિલક એની બેસ્ટન દ્વારા હોમરૂલ આંદોલનની શરૂઆત કરી. તો કે લોકમાન્ય તિલકે કયા આંદોલનની શરૂઆત કરી? હોમરૂલ આંદોલનની શરૂઆત થઈ. ઈસવીસન 1919માં મોન્ટફોર્ડ સુધારા અનુસાર કેન્દ્રની ધારાસભાને દ્વિગુહી બનાવી અને ઈસવીસન 1919માં વ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વાતંત્ર નામશેષ બનવાનો રોલેટ એક્ટ પસાર કર્યો. કયો એક્ટ પસાર કરવામાં આવ્યો? રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો વ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વાતંત્ર નામશેષ માટે. ત્યારબાદ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં જનરલ ડાયરે જલિયાવાલા બાગ હત્યાકાંડ આચર્યો અને નિર્દોષને મારી નાખ્યા. આપણે બધા જાણીએ છીએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થયો જેમાં ઘણા નિર્દોષોની જાન ગઈ હતી. ડિસેમ્બર 1920માં મહાત્મા ગાંધીએ અસરકારક આંદોલન શરૂ કર્યું. કોના દ્વારા? ગાંધીજી દ્વારા અસરકારકનું આંદોલન શરૂ કરવામાં આવ્યું. 5 ફેબ્રુઆરી 1922માં ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે હિંસક બનાવો બનતા ગાંધીજીએ અસરકારકની ચળવળ મોકૂફ રાખી. ગાંધીજીએ જે અસરકારકનું આંદોલન શરૂ કર્યું હતું તેને હિંસક બનાવો બનતા ગાંધીજીએ શું કર્યું? મોકૂફ રાખી, એટલે કે થોડા સમય માટે રોકી દીધી. ઈસવીસન 1923માં ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી. કોના દ્વારા? તો કે ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પક્ષની સ્થાપના કરવામાં આવી. સ્વરાજ પક્ષે ઈસવીસન 1924ની ચૂંટણીમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં વિજય મેળવ્યો. કે સ્વરાજ પક્ષનો શું થયો? ચૂંટણીમાં વિજય થયો. ઈસવીસન 1927માં ભારતને કેવું બંધારણ આપવું તેની ભલામણ કરવા બ્રિટિશ સરકારે સાયમન કમિશનની નિમણૂક કરી. તો કે ભારતને કેવું બંધારણ આપવું તેની સલાહ માટે બ્રિટિશ સરકારે સાયમન કમિશનની નિમણૂક કરી. તેના બધા સભ્યો અંગ્રેજી હોવાથી લોકોએ તેનો બહિષ્કાર કર્યો. સાયમન કમિશનની નિમણૂક કરી તેમાં જેટલા સભ્યો હતા તે બધા સભ્યો કેવા હતા? અંગ્રેજો હતા. તેથી લોકોએ તેમનો વિરોધ કર્યો, બહિષ્કાર કર્યો. ઈસવીસન 1928માં બારડોલી તાલુકામાં જમીન મહેસૂલ વધારા સામે વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સત્યાગ્રહ થયો. તો કે જમીન મહેસૂલમાં શું થયો? વધારો લેવામાં આવ્યો. તો જમીન મહેસૂલ વધારે ન લેવામાં આવે તેના માટે સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહની સફળતા બાદ વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું. ડિસેમ્બર 1929માં લાહોરમાં જવાહરલાલ નહેરુ પ્રમુખ પદ હેઠળ કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનું ઐતિહાસિક ઠરાવ પસાર થયો. એટલે કે જવાહરલાલ નહેરુના પ્રમુખપદ હેઠળ પૂર્ણ સ્વરાજનું ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930નો દિવસ સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાયો. સમગ્ર ભારતમાં કયો? 26 જાન્યુઆરી 1930નો દિવસ શું થયો? સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવાયો, જેની ઉજવણી આજે પણ આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે કરીએ છીએ. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ 78 સાથીઓ સાથે મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. શું કર્યું? દાંડીકૂચ કરી અને મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. 6 એપ્રિલ ગાંધીજીએ દાંડી કિનારે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. 6 એપ્રિલે ગાંધીજી દાંડી પહોંચ્યા અને ત્યાં ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી દ્વારા મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1931માં ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજરી આપી.
16 ઓગસ્ટ 1932 માં બ્રિટિશ સરકારે કોમી ચુકાદો આપ્યો જેમાં શીખો, હરિજનો, મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા. આ જે બધા છે તેમણે શું કર્યું, અલગ મતદાર મંડળો આપ્યા. ઈસવીસન 1935 માં પ્રાંતીય સ્વતંત્રતાનો અમલ થયો, પ્રાંતીય સ્વાયત્તનો અમલ થયો. 1937 માં પ્રાંતીય ચૂંટણીમાં 11 માંથી 8 પ્રાંતોમાં કોંગ્રેસી પ્રધાનમંડળ રચાય, એટલે કે જે 11 પ્રાંતો હતા તેમાંથી 8 પ્રાંતોમાં કહ્યું તો કે કોંગ્રેસ પ્રધાનમંડળ રચાયા. સપ્ટેમ્બર 1939 માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. આ વિશ્વયુદ્ધ શરૂ થતાં કોંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા. આ સાથે જ પ્રાંતિક સ્વરાજ્યના પ્રયોગનો અંત આવ્યો. તો કે બીજું વિશ્વયુદ્ધ થયું તેથી કોંગ્રેસના જે પ્રધાનમંડળો હતા તે લોકોએ રાજીનામું આપી દીધું. આ સાથે પ્રાંતિક સ્વરાજ્યના પ્રયોગોનું શું થયું, અંત આવ્યો. ઈસવીસન 1940 ઓગસ્ટ ઓફરની પ્રથમ વખત હિન્દને સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી. તો કે હિન્દને સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો આપવાની પ્રથમ વખત જાહેરાત થઈ. કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો. આથી ઈસવીસન 1940 માં જ વ્યક્તિગત સ્વતંત્ર સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. તેમાં વિનોબા ભાવે પ્રથમ સત્યાગ્રહી બન્યા હતા. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થઈ જેના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા, વિનોબા ભાવે. માર્ચ 1942 માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્લીલે કિપ્સ મિશન જાહેર કર્યું. શું કર્યું, તો કે 1942 માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન દ્વારા કિપ્સ મિશન જાહેર કરવામાં આવ્યું. આ દરખાસ્તોમાં અલગ પાકિસ્તાનનો સ્વીકાર થયો હોવાથી કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો. આ જે દરખાસ્ત છે તેમાંથી ભારતમાંથી પાકિસ્તાનને અલગ દરજ્જો આપવાની વાત થઈ, તો કોંગ્રેસે જે આ વાત છે તેનો અસ્વીકાર કર્યો. 8 ઓગસ્ટ 1942ના રોજ કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વ હેઠળ હિન્દ છોડો આંદોલન કરવાનો નિર્ણય કર્યો. તો કે ગાંધીજીએ કયું આંદોલન, હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું. એટલે કે બ્રિટિશરો દ્વારા જે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, જે બ્રિટિશરો ભારતમાં હતા એ ભારત છોડીને જાય તેના માટે હિન્દ છોડો આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો. માર્ચ 1945 માં હિન્દના સ્વરાજ્યનો પ્રશ્ન ઉકેલવા વેવેલ યોજના શરૂ થઈ. 16 ઓગસ્ટ 1946 માં મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા સીધા પગલા દિન ઉજવવાની હાકલ કરી. પાકિસ્તાન મેળવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા શું, તો કે અલગ પાકિસ્તાન દેશ મેળવવા માટે સીધા પગલા દિન ઉજવવાની હાકલ કરી. 13 જૂન 1947 માં ભારતમાં કોમી હુલ્લડો થતાં ભારતના ભાગલાની માઉન્ટબેટન યોજના કોંગ્રેસે સ્વીકાર. તો કે શું થયું કે કોંગ્રેસે જે અલગ પાકિસ્તાન દેશ છે જે અસ્વીકારવાની વાત કરી હતી તેનાથી કોમી હુલ્લડો થયા. મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે હુલ્લડો થતાં કોંગ્રેસે આ જે વાત છે તેને સ્વીકારી લીધી. જુલાઈ 1947 માં આ યોજનાને અનુલક્ષી બ્રિટિશ સંસદે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. તો શું થયું, તો કે કોંગ્રેસે આ વાત સ્વીકારી લીધી. ત્યારબાદ જુલાઈ 1947 માં આ યોજનાને અનુલક્ષી બ્રિટિશ સંસદે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. ભારત 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ એટલે કે 15 ઓગસ્ટે આઝાદ થયો. અંતે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને 14 ઓગસ્ટની મધ્યરાત્રિ એટલે કે 15 ઓગસ્ટે ભારત છે જે એ અંગ્રેજોના બ્રિટિશરોના તાબામાંથી ગુલામીમાંથી આઝાદ થયો અને ભારતને આઝાદી મળી. ત્યારથી લઈને આજ સુધી આપણે 15 ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી ભારતના ઇતિહાસની કે કેવી રીતે અંગ્રેજો ભારતમાં આવ્યા, કયા ગવર્નરો હતા, કંપની શાસનો હતા ભારતમાં, એ લોકોએ કઈ રીતે ભાગલા પાડોને આંદોલન કરોની નીતિ અપનાવી, ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી, ભારત પર પોતાની જે સત્તા સ્થાપી અને કઈ રીતે આપણા જે નેતાઓ છે, ગાંધીજી છે ને આ બધા દ્વારા, વિનોબા ભાવે ને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા, સરદાર નહેરુ દ્વારા આપણને કઈ રીતે આઝાદી અપાવવામાં આવી તે સમગ્ર વાત આપણે આ પ્રસ્તુત પ્રકરણમાં અભ્યાસ કર્યો.
तो विद्यार्थी मित्रों अहीं आ प्रकरण पूरु थाय छे। हवे आगळनो अभ्यास आपणे नेक्स्ट लेक्चरमां